આપણે ગણિતની અંદર ગયા ચેપ્ટર સુધીમાં પ્રકરણ છ સુધી જોયું તો પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે શીખીશું અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કોઈ સંખ્યાનો એનો ભાગ હોય એને અપૂર્ણાંક કહેવાય. પછી અપૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અપૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાતા પૂર્ણાંકોને અપૂર્ણાંક કહેવાય. અને આ અંશ અને છેદમાં છેદ કોઈ દિવસ ઝીરો ન હોય. છેદ મોટી કરેલું ઝીરો. છેદ કોઈ દિવસ ઝીરો ઓર ન હોય. અને છેદ એક પણ હોય શકતો મોટે ભાગે નથી હોતો અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યાના ત્રણ પ્રકાર છે. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. અપૂર્ણાંક ત્રણ પ્રકારના, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક કોણ હોય? શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જે સંખ્યાનો છેદ મોટો, અંશ નાનો. છેદ કેવો? મોટો. અંશ નાનો. એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. દાખલા તરીકે 6/7 આ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક. છેદ મોટો, અંશ કેવો? નાનો. એવી રીતે અશુદ્ધમાં છેદ નાનો, અંશ મોટો. છેદ કેવો? નાનો અને અંશ કેવો? મોટો. એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. દાખલા તરીકે 5/2 આમાં છેદ નાનો છે અને અંશ કેવો છે? મોટો છે. એટલે આ પૂર્ણાંક કેવો છે? અશુદ્ધ. મિશ્ર એટલે મિશ્રની અંદર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા મળીને શું બને છે? મિશ્ર અપૂર્ણાંક. એનું એક્ઝામ્પલ લઈએ 2/3/5 આ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. અને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. કે જ્યાં 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને 3/5 શું છે? અપૂર્ણાંક. બંનેનો સરવાળો કરીએ તો શું મળે આપણને? 2/3/5 એ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો એટલે મિશ્ર અપૂર્ણાંક. અશુદ્ધમાં છે નાનો, અંશ મોટો, તો અશુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ મોટો અને અંશ કેવો હોય? નાનો. તો એનો અપૂર્ણાંક શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. પડી સમજાય? અપૂર્ણાંક એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, જે છેદ કોઈ દિવસ ઝીરો ન હોય. અપૂર્ણાંકમાં ત્રણ પ્રકાર, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધમાં છેદ મોટો, અંશ નાનો. અશુદ્ધમાં છેદ નાનો, અંશ મોટો. અને મિશ્રમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સરવાળો એટલે મિશ્ર અપૂર્ણાંક. પડી સમજાય? આગળ જોઈએ હવે આપણે સ્વાધ્યાય 7.1 ના ટપકાઓ. ચાલો જોઈએ સ્વાધ્યાય 7.1 નો પહેલો છે, છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંક લખો. છાયાંકિત કરેલા ભાગનું શું લખવાનું છે? અપૂર્ણાંક. તો હંમેશા છાયાંકિત ભાગ ક્યાં લખાય? ઉપર.
અને અપૂર્ણાંક. સરખા ભાગ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા ભાગ છે? નવ. કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. તો અપૂર્ણાંક શું થશે? આઠના છેદમાં નવ. શું થશે અપૂર્ણાંક? આઠના છેદમાં નવ. ફરી સમજાય? એવી રીતે અહીંયા સરખા ભાગ છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. ચાલો આમાં સરખા ભાગ કેટલા છે? આની અંદર સરખા ભાગ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આઠ સરખા ભાગ. કેટલા ભાગમાં રહ્યું છે? એક, બે, ત્રણ અને ચાર. તો અપૂર્ણાંક શું થશે? ચાર ના છેદમાં આઠ. અપૂર્ણાંક શું થશે? ચાર ના છેદમાં આઠ. એવી રીતે દરેકમાં આપણે લખવાનું સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. એવી રીતે આમાં પણ સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. આમાં પણ સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. દરેક જે ચિત્ર આપેલા છે એ દરેકે દરેક ચિત્રમાં આ રીતે લખવાનું છે. બધામાં સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. આમાં પણ સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. એવી રીતે આપણે છેલ્લી જે બે આકૃતિઓ છે એમાં પણ સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક લખવાના. સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. આ આકૃતિની અંદર આપણે અહીંયા લખીશું સરખા ભાગ, છાયાંકિત ભાગ અને અપૂર્ણાંક. ચાલો હવે આપણે બધી આકૃતિઓમાં લખીએ. આમાં છે કુલ કેટલા ભાગ છે? કેટલા ભાગ દેખાય છે? ચાર. તો ચાર સરખા ભાગ છે. કેટલા ભાગ છાયાંકિત છે? તો એક. તો અપૂર્ણાંક શું થશે? એકના છેદમાં ચાર. પડી સમજાય? જે કુલ ભાગ નીચે અને છાયાંકિત ભાગ ઉપર. આની અંદર કુલ કેટલા ભાગ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા ભાગ છે? સાત. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સાત ભાગ છે. કેટલા ભાગ છાયાંકિત કરેલા છે? તો એક, બે અને ત્રણ. તો અપૂર્ણાંક શું થશે? ત્રણ ના છેદમાં સાત. પડી સમજણ? એવી રીતે આગળ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. કેટલા ભાગ છે સરખા? બાર. કેટલા ભાગ છાયાંકિત છે? ત્રણ. તો અપૂર્ણાંક શું થશે? ત્રણ ના છેદમાં બાર. પડી સમજણ? એવી રીતે આગળ કેટલી પેન્સિલ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. દસ પેન્સિલ. કેટલી પેન્સિલમાં રંગ પૂરેલો છે આણીમાં? બધી જ પેન્સિલમાં છે. જુઓ તો દસ. તો અપૂર્ણાંક શું થશે? દસ ના છેદમાં દસ. અપૂર્ણાંક શું મળે? દસ ના છેદમાં
ગયેલો ભાગ એ એક તૃતીયાંશ ભાગ થાય નહીં. માટે છાયાંકિત ભાગ એક તૃતીયાંશ નથી. કેમ? તો આ સરખા ભાગ કરેલા નથી. તે જે દેખાય છે જો આ નાનો ભાગ છે, આ ભાગ કેવો છે? મોટો. એવી રીતે અહીંયા પણ જો સરખા ભાગ છે નથી, આમાં પણ જો સરખા ભાગ નથી, તો બધામાં સરખા ભાગ નથી. સરખા ભાગ નથી એટલે છાયાંકિત ભાગ એક ચતુર્થાંશ કહેવાય, તો એક ચતુર્થાંશ નથી. કેમ નથી? કારણ કે આ સરખા કરેલા ભાગ નથી એટલે છાયાંકિત ભાગ પણ એક ચતુર્થાંશ કહેવાય નહીં. એવી રીતે અહીંયા ત્રણ ચતુર્થાંશ ભાગ સરખા છે, તો સરખા ભાગ નથી. સરખા ભાગ નથી માટે છાયાંકિત ભાગ ત્રણના છેદમાં ચાર નથી. અહીંયા પણ સરખા ભાગ નથી. ત્રણે ત્રણમાં જુઓ સરખા ભાગ છે. આમાં આ મોટો મોટો છે, આ નાનો ભાગ છે. આમાં આ બે નાના ભાગ છે, આ મોટા ભાગ છે. એવી રીતે આ મોટો ભાગ છે, નાના નાના ભાગ છે. આ સાઈડથી પણ વચ્ચે ભાગ છે. તો આ ત્રણે પણ સરખા ભાગ નથી એટલે આ ત્રણે અપૂર્ણાંક એ છાયાંકિત કરેલા ભાગનો અપૂર્ણાંક કહેવાય નહીં. છાયાંકિત ભાગ એક ચતુર્થાંશ ભાગ નથી એવું કહેવાય છે. એટલે ત્રણેય કેવા છે? ત્રણેયમાં ભૂલ છે. ફરી સમજાય? અભ્યાસ કક્ષાની અંદર શું શીખ્યું? જુદી જુદી આકૃતિઓને આધારે છાયાંકિત કરેલા ભાગને અપૂર્ણાંકમાં લખતા અને અપૂર્ણાંકને છાયાંકિત ભાગમાં દર્શાવવાની રીત જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રશ્ન ચાર, સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 4 થી જોઈશું.